नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल गुंदरण तेमज श्री विवेकानंद विनय मंदिर तालाला नी यूट्यूब चैनल में हूँ आपनु हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, अगाउना वीडियो नी अंदर आपणे बहुलक मध्यवर्ती स्थितिमाननु बीजू माप बहुलकना सूत्रनो अभ्यास कर्यो हतो। व्यवस्थित तमे एना आधारे एक आपणे दाखलो जे गण्यो हतो ने तमे समझो हशे अने गणो पण हशे। अने आजे आ वीडियो नी अंदर हमें त्यांथी आगळ बहुलकना दाखलाओ छे एनो अभ्यास करीए। खूब ज सरळ दाखलाओ छे अने एक्जाम नी दृष्टिए बे गुण में पण पूछी सके एवो अने त्रण गुण में पण पूछी सके एवा दाखलाओ आ रीतनी अंदर थी आवी शके। एटले खूब ज इम्पोर्टंट रीत छे, खास ध्यान आपजो बधा विद्यार्थी मित्रों। चलो स्वाध्याय 14.2 नी अंदर दाखला नंबर 2 माहिती 225 वीज उपकरणों आयुष्य कलाकों में प्राप्त है माहिती, तो एनो बहुलक मेळवो के कोई 225 वीज उपकरणों विद्युत थी चालता साधनों जेने आपणे वीज उपकरणों कही एमां लेम्प आवे, पंखा आवे, ट्यूबलाइट आवे, बराबर, एवा जुदा जुदा कई वस्तु छे। अहीं चोक्कस पर्टिक्युलरली एनुं नाम आपेलुं नथी, उल्लेख करेलो। एटले कोई पण विद्युत थी चालता उपकरणों छे अहीं एवा 225 छे टोटल, एटले आवृत्ति 225 थशे। बधानो सरवाळो करो, हवे एनું આયુષ્ય છે કલાકમાં આપેલ છે। આયુષ્ય એટલે કે એને સ્ટાર્ટ કરીએ આપણે વીજ ઉપકરણની, ત્યાંથી એની વેલિડિટી ટૂંકમાં પૂરી થાય, એ ઉડી જાય ત્યાં સુધીમાં, કેટલા કલાક સુધી એ કામ આપ્યું। માનો કે લેમ્પ છે અને આપણે સ્ટાર્ટ કર્યો અને સતત ચાલુ જ રાખીએ તો એ જ્યારે એ લેમ્પ છે એ ઉડી જશે, ટૂંકમાં કાર્ય કરવાની ક્ષમતા એની પૂર્ણ થશે, ત્યાં સુધીનો જે સમયગાળો છે એ કલાકમાં આપણને આપેલો છે, બરાબર। તો એમ 0 થી 20 કલાકની વચ્ચે જે વીજ ઉપકરણ કામ આપે છે એવા ટોટલ 225માંથી 10 ઉપકરણો છે, 20 થી 40 કલાક સુધી કાર્યક્ષમતા જેની છે એવા 35 ઉપકરણો છે વીજ ઉપકરણો, 40 થી 60 કલાક સુધી કાર્યરત હોય એવા વીજ ઉપકરણો છે એ 52 છે, એમ 100 થી લઈ અને 120 કલાક સુધી કાર્યક્ષમતા જેની છે એવા 29 ઉપકરણો છે, બરાબર। તો આ ઉપકરણો છે વીજ ઉપકરણો, એનો બહુલક આપણે અહીંયા મેળવવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણો છો બહુલક મેળવવા માટે જે સ્ટાર્ટ કરીએ આપણે ગણતરી, તો બહુલકીય વર્ગ નક્કી કરવો, ખ્યાલ છે ને બધાને। તો બહુલકીય વર્ગ નક્કી કરવા માટે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો, તો કે સૌથી મહત્તમ આવૃત્તિ આપણે જોવી પડે। ઓકે, તો સૌથી મહત્તમ આવૃત્તિ, મોટામાં મોટી આવૃત્તિ અહીંયા કઈ છે જોજો ખાસ, મહત્તમ આવૃત્તિ આપેલી માહિતીમાં મહત્તમ આવૃત્તિ કઈ છે, 61 છે। જે વર્ગ ક્યાં વર્ગની આવૃત્તિ છે, 60 થી 80 ની આવૃત્તિ છે, તો તેથી વર્ગ 60 થી 80 બહુલકીય વર્ગ થાય। ઓકે વિદ્યાર્થી મિત્રો, મોટામાં મોટી આવૃત્તિ જે વર્ગમાં આવેલી હોય તે વર્ગને શું કહેવામાં આવે, બહુલકીય વર્ગ। નક્કી કરવા માટે આ રીત છે, મેથડ છે। પહેલું કામ શું કરવાનું, બહુલકીય વર્ગ નક્કી કરવા માટે મહત્તમ આવૃત્તિ ધરાવતો જે વર્ગ હોય એને બહુલકીય વર્ગ કહેવામાં આવે। તો મહત્તમ આવૃત્તિ 61 છે, જેમનો વર્ગ 60 થી 80 છે, તો આ વર્ગને કેવો વર્ગ કહેવામાં આવે, બહુલકીય વર્ગ। ઓકે, ખ્યાલ આવ્યો બધાને। ચાલો ત્યારબાદ હવે બહુલકીય વર્ગ નક્કી કર્યા બાદ જે સૂત્રની અંદર જે જે આપણે સંકેતો વાપર્યા છે બહુલકના, એ બધાની વિગતો અહીંયા એલ બરાબર કેટલા છે, F0, F1, F2, H આ 5 જે સંજ્ઞાઓ સૂત્રમાં છે સંકેતો, એની કિંમતો આપણે અહીં લખવાની છે। ઓકે, તો પ્રથમ આપણે એલ લખીએ, એલ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ છે ને બધાને, એલ એટલે બહુલકીય વર્ગની અધઃસીમા, એલ એટલે બહુલકીય વર્ગની અધઃસીમા।
विद्यार्थी मित्रों बहुलकीय वर्ग छे एनी अतः सीमा अहीं आपणे जोई शकीए केटली छे जुओ जोईए 60 ओके बहुलकीय वर्गनी अतः सीमा 60 छे त्यारबाद F0 F1 અને F2 આ ત્રણ સંકેતો છે F0 એટલે બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ F2 એટલે બહુલકીય વર્ગ પછીના વર્ગની આવૃત્તિ અને H એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો વર્ગ લંબાઈ ખ્યાલ આવ્યો બધાને ચાલો તો આ બધા આપણે કોષ્ટકના આધારે લખી નાખીએ અહીંયા બહુલકીય વર્ગની જે આવૃત્તિ હોય એને શું દર્શાવવામાં આવે F1 આગળ હોય ને F0 અને પછીના વર્ગની હોય ને F2 તો આ F1 બરાબર 61 છે F0 બરાબર 52 છે અને F2 બરાબર 38 છે તો આ આપણે એક્ઝામની અંદર જ્યારે દાખલો પૂછાય પ્રશ્નપત્રમાં તો ત્યાં આપણે ગણતરી કરીએ એમાં કોષ્ટક તો દોરવાનું હોતું નથી સીધી ગણતરી સ્ટાર્ટ કરીએ તો ત્યારે આપણે સૌ પ્રથમ બહુલકી વર્ગ નક્કી થઈ જાય તો તેમાં નીચે જે આવૃત્તિ હોય એની એને F1 આગળમાં હોય ને F0 અને પછીના વર્ગમાં હોય ને F2 એમ ત્યાં આપણે પેન્સિલથી દર્શાવી દેશું જેથી કરીને આપણે લખીએ તો આ ગુજરાતી જેનો અર્થ લખવાનો હોય આપણે અહીં સરળતાથી લખી શકીએ કે F1 એટલે શું થાય તો કે બહુલકીય વર્ગની આવૃત્તિ F0 એટલે શું થાય તો કે બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ અને F2 એટલે બહુલકીય વર્ગ પછીના વર્ગની આવૃત્તિ એટલે તમારે સૂત્રને ગોખવું ન પડે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે સૂત્ર છે એ તમને તાત્કાલિક આવડી જશે અને એની અંદર જે સંકેતો વપરાયેલા છે એ પણ તમે સરળતાથી લખી શકશો અને વર્ગ લંબાઈ ચાલો પહેલા કિંમતો લખી નાખીએ F0 આગળના વર્ગની આવૃત્તિ 52 છે બહુલકીય વર્ગની આવૃત્તિ 61 છે અને પછીના વર્ગની આવૃત્તિ 38 છે અધઃ સીમા 60 છે અને વર્ગ લંબાઈ ગાળો કેટલાનો છે જુઓ જે દરેક વર્ગમાં 0 થી 20 20 થી 40 થી 60 કેટલાનો ડિસ્ટન્સ છે બે સંખ્યાઓ વચ્ચે 20નો ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બહુલક મેળવવાનો છે અહીંયા તો બહુલક મેળવવા માટેનું સૂત્ર લખશો અને ત્યારબાદ એમાં બધી જે સૂત્રની સંજ્ઞાઓ છે સંકેતો આપણે મેળવી લીધી કિંમત એને મૂકશું ઓકે બહુલક ઝેડ બરાબર L+(f1-f0)^(2f1-f0-f2)H ચાલો હવે જે બધી કિંમતો આપણી પાસે છે સૂત્રમાં જે જે સંજ્ઞાઓ છે એનો તો એ કિંમતો મૂકી અને સાદુરૂપ આપીએ એલ એટલે અધઃ સીમા કેટલી છે 60 F1 બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલા છે 61 F0 બરાબર 52 ના છેદમાં 2F1 F1નું બમણું ડબલ 2×61 લખીને પછી સાદુરૂપ નીચેના સ્ટેપમાં આપવું તો એના કરતાં અહીંયા ડાયરેક્ટ બમણું જ કિંમત આપણે મૂકી દઈએ 2×F1 F1 છે એને 2 વડે ગુણી નાખીએ 61×2 એટલે 122 F0 બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલા છે 52 F2 બરાબર 38 અને અહીં આવશે 20 ચાલો 60+61માંથી 52 બાદ કરી લઈએ કેટલા વધશે 9 છેદમાં 52 અને 38 એટલે 90 થયા -90 છે 122માંથી બાદ કરી દઈએ કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો 32 NA×20 ખ્યાલ આવ્યો બધાને 180/9/32 કરો તો 20 9 180 NA/32 ખ્યાલ આવ્યો બધાને 60+ ચાલો આનો ભાગાકાર કરીએ 180/ કેટલા કરવાના છે 32
तो 32 नो घड़ियो बोलवानो छे, 180 आवे त्यां अटकवानो छे। ओके, तो 30 पंचाण 150 ने 5 दो 10 160, 32 पंचा आवशे, 32 पंचा 160 थशे, 32 छक 192 वधी जशे एटले। तो 5 आव्या, हवे 160 बाद करो एटले 20 वधा, भाग न आले एटले पॉइंट पड़शे। हवे 200 थया, 32 छक 192 કેટલા વધ્યા વિદ્યાર્થી મિત્રો? 192 બાદ કરો એટલે 8, 80 થયા, એટલે 32 દો 64। ઓકે, 80માંથી 64 બાદ કરો, 16 વધ્યા એટલે 60 થયા, 32 પંચા 160, 5.625 એને 60માં ઉમેરીએ તો 65.625, આ આપણને શું મળ્યું? આપેલી માહિતીનો બહુલક। તો આમ વીજ ઉપકરણો ના આયુષ્યનો બહુલક 65.625 થાય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, આને આપણે હાઈલાઇટ કરશું જેથી કરીને તપાસનારની નજરમાં આવે। ખ્યાલ આવ્યો બધા વિદ્યાર્થી મિત્રોને? તો આ દાખલો છે, અગત્યનો છે, આઈએમપી છે, એક્ઝામમાં પૂછી શકાય એવો દાખલો છે, એટલે ખાસ બધા વિદ્યાર્થીઓ એની પ્રિપેરેશન કરજો, તૈયારીઓ કરજો। ખ્યાલ આવ્યો બધાને? અને ગણતરીમાં આપણે આ જ રીતે ગણશું એને। ચાલો ત્યારબાદ નેક્સ્ટ દાખલો આગળનો। એક ગામના 200 કુટુંબો માટે ઘર ચલાવવાનો કુલ માસિક ખર્ચ છે એનું આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે, તો એમનો બહુલક અને મધ્યક બંને આપણે શોધવાના છે। પણ વિદ્યાર્થી મિત્રો, મધ્યકના દાખલાઓ આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા છે, એટલે મધ્યકનો દાખલો હું ગણતો નથી, એ તમારે હોમવર્કમાં ગણવાનો છે આ જ દાખલાને। એનો બહુલક અત્યારે આપણે અહીંયા ગણીએ। ઓકે, ચાલો ધ્યાન આપજો બધા। તો માસિક ખર્ચ આપણને આપેલ છે કુટુંબનો રૂપિયામાં, અને એવા કુટુંબોની સંખ્યા કે ઘર ચલાવવા માટે એક કુટુંબને ટોટલ એક મહિનાનો ખર્ચ કેટલો લાગે છે એની આપણને અહીંયા માહિતી આપેલી છે। તો 200 કુટુંબો ટોટલ આપણને આપેલા છે, તો 1000 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીનો એક મહિનાનો ઘર ચલાવવાનો ખર્ચ છે એ 24 કુટુંબો ધરાવે 200માંથી ગામમાં। એવી રીતે 1500થી 2000ની વચ્ચે જેમનો ખર્ચ આવતો હોય મહિનાનો ઘર ચલાવવાનો, એવા 40 કુટુંબો છે 200માંથી, અને એમ આગળ વધતા જાય, અને જેમનો ખર્ચ એક મહિનાનો 4500થી 5000 રૂપિયા સુધી હોય એવા ટોટલ 7 કુટુંબો છે ગામની અંદર। ઓકે, તો આ માહિતી છે એનો આપણે બહુલક મેળવવાનો કીધો છે। તો હવે તો આપણે બે દાખલા ગણી ગયા વિદ્યાર્થી મિત્રો, એટલે તમે બધા જ જાણો છો કે બહુલક મેળવવા માટેની શરૂઆત આપણે ક્યાંથી કરવી પડે, કેવી રીતે, ખ્યાલ છે ને બધાને? સૌ પ્રથમ બહુલકીય વર્ગ નક્કી કરવો પડે। તો બહુલકીય વર્ગ કેમ નક્કી થાય, ખ્યાલ આવ્યો બધાને? કોના આધારે નક્કી થશે? આવૃત્તિઓ જોવાની, એમાં મહત્તમ આવૃત્તિ ધરાવતા વર્ગને શું કહેવામાં આવે? બહુલકીય વર્ગ। ખ્યાલ છે ને બધાને? તો વિદ્યાર્થી મિત્રો, તમે આમાં જોઈ શકો, મહત્તમ આવૃત્તિ જુઓ જોઈએ કેટલી છે, મોટામાં મોટી આવૃત્તિ આમાં, વેરી ગુડ, કેટલી છે? 40। તો 40 જે વર્ગની આવૃત્તિ હોય એ વર્ગને શું કહેવામાં આવે? બહુલકીય વર્ગ। તો અહીંયા જોઈ શકાય બહુલકીય વર્ગ કયો છે? 1500થી 2000। ઓકે, ચાલો તો લખીએ, અહીં મહત્તમ આવૃત્તિ 40 છે, જે વર્ગ 1500થી 2000ની આવૃત્તિ છે, તો તેથી વર્ગ 1500થી 2000 બહુલકીય વર્ગ થશે, બહુલકીય વર્ગ થાય। ઓકે વિદ્યાર્થી મિત્રો, બહુલકીય વર્ગ નક્કી કરવાની રીત મગજમાં ઘૂસી ગઈ છે ને બધાને, કેવી રીતે બહુલકીય વર્ગ થાય નક્કી? મોટી આવૃત્તિ ધરાવતા વર્ગને કેવો વર્ગ કહેવાય? બહુલકીય વર્ગ। તો આપણી સામે જે પ્રશ્નપત્રમાં રકમ હોય
बहुलकु छे एटले शुं करवानुं, मोटी आवृत्ति धरावता वर्गने बहुलकीय वर्ग कहेवाय। आ रीते लखवुं आपणे। हवे त्यारबाद सूत्रनी अंदर जे जे संकेतो छे, एल छे, एफ जीरो, एफ वन, एफ टू, आ आपणे लखशुं। तो एना माटे सौ प्रथम शुं करवानुं, बहुलकीय वर्ग नक्की थई गया पछी आपणे कोष्टकनी अंदर दर्शावी देशुं। बहुलकीय वर्गनी आवृत्तिने एफ वन कहेशुं, एनी आगला वर्गनी आवृत्तिने एफ जीरो कहेशुं, અને પછીના વર્ગની આવૃત્તિને એફ ટુ કહેશું। આવી રીતે ત્રણેય દર્શાવી દીધું। હવે એ ત્રણેય કિંમત અહીં લખશો તો તમને ક્યાંય એમાં ભૂલ પડશે નહીં, ખ્યાલ આવ્યો? તો હવે ત્રણે ત્રણ વિગતો લખી નાખી અહીં। એફ જીરો એટલે શું થાય? બહુલકીય વર્ગની આગળના, બિફોર બરાબર, આગળના વર્ગની આવૃત્તિ, પછી એફ વન, એફ વન એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? વેરી ગુડ, બહુલકીય વર્ગની આવૃત્તિ। એના પછી એફ ટુ, એફ ટુ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો? એફ ટુ એટલે બહુલકીય વર્ગ પછીના વર્ગની આવૃત્તિ। ત્યારબાદ એલ, એલ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? સૂત્રની અંદર આપણે જોઈ શકીએ, જો એલ છે એફ વન, એફ જીરો, એફ ટુ અને એચ, તો એલ એટલે શું થાય? બહુલકીય વર્ગની અધઃસીમા, બહુલકીય વર્ગની અધઃસીમા। અને એચ, એચ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? વર્ગ લંબાઈ। ચાલો બધી આપણે કિંમતો અહીંયા જે ગુજરાતીમાં વિવરણ લખ્યું છે એની સામે મૂકી દઈએ કિંમત। એફ જીરો એટલે બહુલકીય વર્ગની આગળા વર્ગની આવૃત્તિ, તો બહુલકીય વર્ગની આગલા વર્ગની આવૃત્તિ કેટલી છે? 24। એફ વન એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 40। એફ ટુ એટલે બહુલકીય વર્ગ પછીના વર્ગની આવૃત્તિ કેટલી છે? અહીંયા 33। બહુલકીય વર્ગની અધઃસીમા, તો વિદ્યાર્થી મિત્રો બહુલકીય વર્ગ જે આપણી પાસે છે 1500 થી 2000, એમાં અધઃસીમા કેટલી છે અહીંયા આપણે જોઈ શકીએ? 1500। અને એચ એટલે વર્ગ લંબાઈ, 1000 થી 1500, 1500 થી 2000, કેટલાનો ગાળો છે અહીંયા દરેક વર્ગમાં? વેરી ગુડ, 500નો ગાળો છે। ઓકે, ચાલો હવે આપણે બહુલકની ગણતરી કરીએ અહીંયા સૂત્ર મૂકીને। બહુલક ઝેડ બરાબર એલ પ્લસ કૌંસમાં એફ વન માઇનસ એફ જીરો ના છેદમાં 2f1 માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ। સૂત્ર ખાસ આવડવું જોઈએ, જો સૂત્ર જે તમને નહીં આવડતું હોય તો તમે આગળ અહીંથી વધી શકશો નહીં। ઓકે, ચાલો એલ અધઃસીમા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 1500। એફ વન, એફ વન બરાબર આપણે જોઈ શકીએ કેટલા છે અહીંયા? 40। એફ જીરો, એફ જીરો એટલે આગળના વર્ગની આવૃત્તિ 24 ના છેદમાં 2f1, એફ વનનું બમણું, તો 40 × 2 એટલે 80 માઇનસ એફ જીરો એટલે 24 અને માઇનસ એફ ટુ એટલે 33 અને એચ એટલે વર્ગ લંબાઈ 500। ચાલો અહીંયાથી ખાસ ધ્યાન આપજો બધા વિદ્યાર્થી મિત્રો, કૌંસમાં 40 માઇનસ 24, 40માંથી આપણે 24 બાદ કરવાના છે। ઓકે, કેટલા વધશે? 16 ના છેદમાં, પેલા બંનેનો સરવાળો કરી લ્યો, માઇનસ વાળાને ભેગા કરી લો, માઇનસ 24 અને માઇનસ 33 એટલે 30 ને 20 50 અને 4 ને 3 7 57, 80માંથી 57 આપણે બાદ કરવાના છે, તો 57માં 3 ઉમેરો એટલે 60 અને 60માં 20 ઉમેરો એટલે 80, 23 વધશે ને વિદ્યાર્થી મિત્રો? પ્લસ 23 અને એને ગુણ્યા 500। હવે વિદ્યાર્થી મિત્રો આનું સાદુરૂપ આપવાનું છે, ખાસ અહીંયાથી ધ્યાન આપજો, આમાં ભૂલ ન કરતા। ઓકે, સાદુરૂપ આપવા માટે શું કરશું? 16 ભાગ્યા 23 કરી
એનો જવાબ આવે એ પોઈન્ટમાં જ આવશે અને એને ગુણ્યા 500 કરવા પડશે તો પોઈન્ટવાળાનો ગુણાકાર થોડો અઘરો બનશે તમારે એટલે પહેલાં શું કરવાનું 16 પંજા 80 પાછળ બે જીરો એટલે 8000 ભાંગ્યા 23 કરો તોય ચાલે અથવા 8000 છે એના કરતાં 8000માંથી 1000ને નોખા કરીને 8 કરી નાખો તો 8 ભાગ્યા 23 કરી અને પછી જે વધે એને ગુણ્યા 1000 છે એટલે 10 હોય 100 હોય 1000 હોય એનો પોઈન્ટવાળામાં ગુણાકાર સરળ બને એટલે આપણે શું કરીએ અહીં જોજો 16 પંચા 80 એટલે 8 લખો અને 80નું એક શૂન્ય છે એ આ બે શૂન્ય સાથે જોડી દઉં એટલે 3 શૂન્ય એટલે 1000 થયા અને એના છેદમાં 23 ખ્યાલ આવ્યો બધાને હવે 8 ભાગ્યા 23 કરશું આપણે અહીંયા લખીએ હવે 1500 પ્લસ 8 ભાગ્યા 23 સમ કરવાના છે અહીંયા તો 8 ભાગ્યા 23 કરી લઈએ સાઈડમાં પછી ચેકી નાખશું ભાગ ન હાલ એટલે પોઈન્ટ પડ્યો ભાગફળમાં 0 80 થયા 23 તેરી 69 કેટલા બધા વિદ્યાર્થી મિત્રો 11 હવે ભાગ પાછો નહીં એટલે ભાગમાં પડ્યું 0 હવે 0 23 ચોક 92 23 પંચા 115 થશે 92 એટલે કેટલા વધશે અહીંયા જુઓ 110માંથી 92 બાદ કરો એટલે 18 0 180 છે 23 17 161 થાય ને 7 3 21 હા રેડી 23 17 161 આમાંની બાદ બાકી ન કરો પોઈન્ટ પછી 4 આંકડા રાખવાના છે કારણ કે આપણી પાસે અહીં 3 શૂન્ય છે એટલા માટે તો કેટલો જવાબ આવ્યો અહીંયા 0.3047 અને એને ગુણ્યા હવે અહીંયા જુઓ આનો ભાગાકાર આપણે કરી નાખ્યો એને ગુણ્યા કેટલા છે 1000 ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કર્યું આપણે અહીંયા સાદુરૂપ તમારા ઉપર ડિપેન્ડ છે તમે કેવી રીતે સાદુરૂપ આપો પહેલાં 16 ભાગ્યા 23 કરશો અને એને ગુણ્યા 500 કરશો તો એ જ આન્સર આવશે પણ એને સરળ બનાવવા માટે શું કરવાનું અહીંયા જ્યારે આવી રીતે સંખ્યાઓ આવે ત્યારે તો કે અહીંયા જે સંખ્યા હોય ને એના શૂન્યવાળા ભાગ 10 100 1000 એવા અલગ કરવાના આવી રીતે તો મેં શું કર્યું અહીંયા 16 ગુણ્યા 5 કરે એટલે 16 પંજા 80 થયા તો 80માંથી 8 લખ્યા અહીંયા સંખ્યા અને શૂન્ય જે એક છે એ અહીંયા 100 સાથે મૂકી દીધું એટલે 1000 થઈ ગયા જો અહીંયા 2 શૂન્ય અને 80નું 1 3 શૂન્ય થયા તો 5 તો અહીંયા લઈ લીધા ગુણાકારમાં એટલે 1000 વધ્યા ત્યાં 16 પંજા 80 8000 થયા ને તો 8 ગુણ્યા 1000 એટલે 8000 થઈ ગયા અને છેદમાં 23 તમે 8 ભાગ્યા 23 કરશો એટલે 0.3047 આવશે અને એને ગુણ્યા 1000 હવે આ જે પોઈન્ટવાળો 1000 સાથે ગુણાકાર ખૂબ જ સરળ બને બરાબર તો 1500 પ્લસ આ દશાંશ ચિહ્ન છે એને જેટલા શૂન્ય એટલા દશાંશ ચિહ્ન છે જમણી બાજુ આપણે ધકેલી દેશું તો 1 2 3 4ની બાજુમાં શૂન્ય આવી જાય તો 304.7 હવે 1500માં 304 નાખો એટલે 15 ને 3 18 1800 અને 4.7 ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો તો આ આપણે આપેલી માહિતીનો શું મળી ગયો છે બહુલક તો આમ આપેલ માહિતી નો બહુલક 1804.7 આશરે એમ લખો તો એ ચાલે ઓકે મળે છે કારણ કે પોઈન્ટ હજી ભાગાકાર આપણે પૂર્ણ કર્યો નહોતો એટલે અહીં કૌંસમાં પાછળ આશરે લખી નાખો તો એ ચાલશે તો આ આપણે આપેલી માહિતી જે છે એમનો શું મળી ગયો છે બહુલક મળી ગયો છે તો વિદ્યાર્થી મિત્રો બહુલકના આપણે 3 દાખલાઓ જોયા એક આગલા વિડીયોમાં જોયો હતો અને એક આ વિડીયોની અંદર 2 દાખલાઓ જોયા છે ઓકે હવે આ જ દાખલાની અંદર બહુલક પછી મધ્યકની ગણતરી કરવાની કીધી છે તો મધ્યક મેળવવા માટે તમારે શું કરવાનું છે ત્યાં પદ વિચલનની રીતે 2 કોલમ આપણને આપેલા છે
एना पछी मध्य किंमतनु कॉलम मेळवी लीए, यूआई नु कॉलम मेळवी लीए, एफआईयूआई, अने एना आधारे सूत्र मूकी किंमतो मेळवी अने दाखलानु सादुरूप आपशुं। तो मध्यकनो दाखलो पण आनो सरळ बनशे, खूब ज सरळ छे। अने पछी बेयनी गणतरी सरखावानी, बहुलक अने मध्यक में जाजो डिफरन्स हशे नहीं। तो विद्यार्थी मित्रों, बहुलकना आ बन्ने दाखलाओ होमवर्क में छे, अने आमां मध्यक जे आपणे गणवानो छे ए पण तमारे होमवर्कनी अंदर गणवानो छे। अने खास प्रेक्टिस करजो बहुलकना दाखलाओ, आगळ जे आपणे जोई गया छे भूलाई न जाय, सॉरी मध्यकना दाखलाओ, एटले एनुं पण पुनरावर्तन करता रहेजो। ओके, तो आ वीडियो नी अंदर आटलू ज। थैंक यू।